કરી રહ્યા છે. રુઝાન, જે પણ આપણે ચર્ચા અત્યાર સુધી કરી રહ્યા છીએ, સમાજમાં ક્યાંક ને ક્યાંક જાગૃતિ આવી તે અત્યારે ખૂબ જરૂરી છે, કારણ કે સમયની સાથે પરિવર્તન થવું, ટેકનોલોજીનો સદુપયોગ કરવો અને તેને ધ્યાનમાં રાખીને જ યંગસ્ટર્સને ગાઈડ કરવા, આ રીતના નિર્ણયથી તો યંગસ્ટર્સ વધારે વિદ્રોહી બનશે. શું આઈ એગ્રી વિથ યુ, તમે સાચા છો. જયારે આપણે ટેકનોલોજીની વાત કરીએ છીએ ત્યારે એ ટેકનોલોજીમાં એવું બી છે કે તમારે યુ કેન બ્લોક સાઇટ્સ, ચાઇલ્ડ લોક લગાડી શકો, રેકોર્ડિંગ થઈ શકે. એટલે અગર મા બાપને એવી ચિંતા હોય, સૌથી પહેલા તો આઈલ બી વેરી ઓનેસ્ટ વિથ યુ કે પેરેન્ટિંગ, ધીસ ઇઝ અ પેરેન્ટિંગ ઇશ્યુ એકચ્યુઅલી. કે અગર પેરેન્ટિંગ જ એવું સરસ થતું હોય કે મા પેલા દીકરી કઈ બી કરે તો શી, દીકરી આ દીકરો બંને કઈ બી કરે તો દે કન્ફેસ ઓર દે કન્ફાઈડ ટુ ધર પેરેન્ટ્સ, એ સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ છે. અને એના માટે કોઈ ભણતર ગણતર એવું એડ્યુકેશન કોઈ જોઈતું નથી. એના માટે એક એક ઇટ્સ એક શું કે એક બેઝિક કોમન સેન્સ જોઈએ છે કે હાઉ ટુ ટ્રીટ યોર સન્સ એન્ડ ડોટર્સ, પોઈન્ટ નંબર વન. બીજો પોઈન્ટ એમાં ઇમ્પોર્ટન્ટ છે કે તમે અગર ટેકનોલોજીથી બીઓ છો કે ભાઈ આ મારા છોકરા છોકરીને બગાડે છે, તો આઈ અગેન રિપીટ કે દેર આર લોટ ઓફ એપ્સ વિચ કેન બી કંટ્રોલ. રેકોર્ડિંગ થઈ શકે છે, વી કેન ટેલ યુ કે લોકો કઈ, એટલે એ લોકોના માથે રહે કે હા આપણે ખોટું કરી રહ્યા છે કે આપણે પકડાઈ જઈશું. કારણ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે અગર તમે આજે મોબાઈલ, હા તમે સ્કૂલ કોલેજમાં મોબાઈલ સ્કૂલમાં લઈ ના લાવો એ વાત સાચી છે, કેમ કે સ્કૂલમાં તમારે ભણવાનું હોય છે. પણ અગર એ સિવાય તમે લેટ્સ સે ઘરે છો યા ક્યાંક બહાર શોપિંગ કરવા યા ક્યાંક, પેલું મેં કહું ને ગામડામાં તો પેલું બાથરૂમમાં જવું પડે બહાર, તો એવું બધું માટે તમારે મોબાઈલ, ઇનફેક્ટ ઇટ ઇઝ યોર વેપન, તમારું એક હથિયાર કહેવાય છે જે તમને સેવ કરે છે. અને જ્યારે આપણે આઈ ડોન્ટ નો, બટ આઈ ડોન્ટ નો ફ્રોમ ધ કોન્સ્ટિટ્યુશન પોઈન્ટ ઓફ વ્યુ, પણ ઓબ્વિયસલી અગર આની કોઈ પીએલવી થઈ શકે, લોયરમેન્ટ બની શકે, પીએલ થઈ શકે, ખાલી બહેનો માટે જેને કહેતા મંદિરો માટે થઈ તો